વિગતવાર સમાચારોની વાત કરીએ તો આણંદ કૃષિ યુનિવર્સિટીના ઘાસચારા વિભાગમાં ઘાસ કટરમાં આવી જતા મહિલાનું મોત નિપ્યું નવલી ખાતે આવેલી યુનિવર્સિટીમાં ઘાસચારા વિભાગના ખેતરમાં ઘાસ કાપવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે ઘાસ કટર મશીનમાં આવી જતા એક મજૂર મહિલાનું મોત થયું ત્યારે ટ્રેક્ટર ચાલકની બેદરકારીથી મહિલાનું મોત થયું હોવાનો આક્ષેપ મૃતકના પરિવારજનોએ કર્યો છે સવિતાબેન ઠાકોર નામક મહિલાનું મોત થતા પોલીસ તેમજ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી તો ખેતીવાડી અધિકારી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા સુરત જિલ્લાના કામરેજના વલણ ગામની મહિલા સાથે કબૂતરબાજીના કિસ્સામાં વડોદરા કોર્પોરેશનના આરોગ્ય અમલદારની સંડોવણી બહાર આવી હતી જેમાં અમેરિકામાં વર્ક પરમિટ આપવાના બહાને ચાર લોકોએ પિસ્તાલીસ લાખ પડાવ્યાનો આક્ષેપ કર્યો છે ફરિયાદી નાયનાબેન પટેલે વડોદરા સેવા સદનમાં ફરજ બજાવતા ડોક્ટર દેવેશ પટેલને પાંચ લાખ રૂપિયા આપ્યા ફરિયાદીએ 10 મહિનામાં ટુકડે ટુકડે આરોપીને આપ્યા હતા તો કોર્પોરેશનના આરોગ્ય અમલદાર ડોક્ટર દેવેશ પટેલનું કબૂતર બાજીમાં નામ આવતા કોર્પોરેશનમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે સમગ્ર મામલે સુરત જિલ્લાના કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ પણ થવા પામી છે કામરેજ પોલીસ સ્ટેશનમાં તારીખ 28 12 2019 ના રોજ ફરિયાદી નયનાબેન નાઓએ પોતાના સાથે છેતરપિંડી થયેલાની ફરિયાદ દાખલ કરેલ છેતરપિંડીમાં તેઓની દીકરી હેનલ નાઓને ફોરેન મોકલવા માટે વિઝા અને બીજી પ્રોસીજર કરવા માટે થઈ આરોપી મનીષ બીપીચંદ્ર પટેલ કુણાલભાઈ પ્રવીણભાઈ ત્રિકમભાઈ ડૉક્ટર દેવેશ મનોહરભાઈ પટેલ ત્રણેય રહે જીથરડી જિલ્લો વડોદરા તથા ઉર્મિત નવીનીતભાઈ પટેલનાઓ વિરુદ્ધ કુલ પિસ્તાલીસ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરેલ છે આ ગુનાની વિગત જોતા તેઓએ તેઓની દીકરીને ફોરેન જવા માટે વિઝા મેળવી આપવા અને ત્યાં મોકલવા માટે થઈને આ પૈસા આપેલાનું ફરિયાદમાં જણાવેલ છે હાલ આ ગુનાની તપાસ ચાલુ છે વર્ષના પ્રારંભે જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ગાયના નામે રાજકારણ કરનારને લાંક મળી મોરબીના વાંકાનેરમાં ઊંડા કુવામાં પડેલ વાછરડાને કેટલાય લઘુમતી સમાજના યુવકોએ ભારે જહેમત ઉઠાવી બચાવ્યું તો પાંજરાપોળ નજીક એક અવાવરૂ કુવામાં પડેલા વાછરડાને પણ બચાવ્યું વાછરડાના કુવામાં પડવાનો અવાજ સાંભળીને મુસ્તાક સહિત તેના મિત્રો દોડી ગયા અને વાછરડાનું રેસ્ક્યુ કરીને તેને બચાવી જીવદયાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું તો દેશની પહેલી ખાનગી ટ્રેન એવી તેજસ ટ્રેનની સેવા જલ્દી શરૂ થવા જઈ રહી છે સત્તર જાન્યુઆરીથી તેજસ ટ્રેન સુરત સ્ટેશને સવારે નવ વાગીને પાંત્રીસ કલાકે બે મિનિટનું સ્ટોપેજ લઈ મુંબઈ તરફ રવાના થશે રેલવે બોર્ડ દ્વારા તેજસ ટ્રેનને દોડાવવાના શેડ્યુલને મંજૂરી આપી દેવાઈ છે સત્તરમીએ ઇનોગ્રેશન ટ્રીપમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે પહેલીવાર તેજસ ટ્રેન દોડશે તેજસને ઓગણીસમી જાન્યુઆરીથી રેગ્યુલર કરી દેવાશે આઈઆરસીટીસી દ્વારા દોડવામાં આવનારી તેજસમાં ખાનગી ચેકિંગ સ્ટાફ અને ટ્રેન હોસ્ટેસ પણ હશે તેજસ ટ્રેનનું ભાડું શતાબ્દી ટ્રેનના ભાડા સમાન રહેશે તેજસ એક્સપ્રેસ લગભગ એક જ સ્પીડથી દોડશે અને સુરતથી અમદાવાદનું અંતર ત્રણ કલાકમાં કાપશે બે હજાર ઓગણીસમાં ચંદ્ર પર છલાંગ લગાવવા ભારત ભલે વિક્રમ લેન્ડિંગ ન કરાવી શક્યું પરંતુ આ વર્ષે ઇસરો ફરી એકવાર કોશિશ કરવા જઈ રહ્યું છે જેની પુષ્ટિ ખુદ ચીફ કે કરી છે ભારતમાં બે હજાર ચંદ્રયાન ત્રણ લોન્ચ કરવાની ગણતરી છે કે સિવાને જણાવ્યું કે ચંદ્રયાન બે સારી એવી પ્રગતિ કરી ભલે તે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ન ઉતરી શક્યું પરંતુ ચંદ્રયાન બે નું ઓર્બિટ હજુ પણ કામ કરી રહ્યું છે અને આગામી સાત વર્ષ સુધી કામ કરશે અને ડેટા મળશે इसरो चीफ़ एम पर जानू कि सेकंड स्पेस पार्ट माटे जमीन अधिग्रहण शुरू थी चुक्य है तमिलनाडु थूथुकुड़ी में स्थित थे The another uh, one major uh, thing we are going to do in the Gagan in the Gaganyaan is the Gaganyaan is, is uh, that uh, many uh, the, the systems now need to be tested before flight. Rating of the the propulsion modules that is the testing is required and the crew escape system test for that is the test vehicle and uh, the, the the system which is the, like airdrop test so so many tests for that is required that we are planning this year and uh, crew training is another major activity this year is going to happen that is a uh, one and. Uh, when we are going to have to realize the realized thing, at the same time that is, uh, we are targeting for the, 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 our first unmanned mission very soon. At the earliest, we are targeting. The work is going on. Uh, it's going to be uh, to, to take ma major part of the work will be done this year. Gaganyaan activity. So, what I am telling is, just like uh, every the last year, this year also going to be eventful year for ISRO, and uh, we are planning to do all the major projects, new developments, new projects, and at the same time, that is uh, the, that, uh, uh, launching the, uh, the chartlets required for our uh, societal purpose also planned this one. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ અટકવાનું નામ જ નથી લેતો બુધવારે જમ્મુ કશ્મીરના રાજૌરી જિલ્લાના નવશેરામાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ થઈ આ દરમિયાન સેનાના બે જવાનો શહીદ થયા હતા હાલ આતંકીઓ સામે સેનાનું અભિયાન ચાલી રહ્યું છે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જોકે અથડામણમાં હજી કોઈ આતંકી મર્યો હોવાનું જાણવા મળ્યું નથી તો જમ્મુ કાશ્મીરને નવા વર્ષની કેન્દ્ર સરકારે ભેટ આપી છે મધરાતની તમામ સરકારી હોસ્પિટલોમાં ઇન્ટરનેટ સેવા અને તમામ મોબાઈલ ફોન પર પૂરી રીતે એસએમએસ સેવા ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો આ પગલું નવા વર્ષના સ્વાગતની સાથે ભરવામાં આવ્યું છે મંગળવાર અડધી રાતથી તમામ વિસ્તારોમાં એસએમએસ સુવિધા ચાલુ કરી દેવાઈ છે તેની સાથે સ્કૂલ કોલેજ અને હોસ્પિટલોમાં ઇન્ટરનેટ સેવાને ફરીથી શરૂ કરી દેવાઈ છે પાંચ ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ આર્ટિકલ ત્રણસો સિત્તેર હટાવ્યા બાદથી કાશ્મીર ઘાટીમાં લેન્ડલાઈન ઇન્ટરનેટ અને શોર્ટ મેસેજ સર્વિસ સુવિધા બંધ કરી દેવામાં આવી હતી જો કે સ્થિતિ સામાન્ય થતાં ધીમે ધીમે કેટલાક વિસ્તારોમાં પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો અને હવે નવા વર્ષે એસએમએસ અને ઇન્ટરનેટ સર્વિસ પણ ચાલુ થઈ ગઈ છે આજે સેના પ્રમુખના પદ પરથી નિવૃત્ત થયેલા જનરલ બિપિન રાવતે સીડીએસ નો પદભાર સંભાળ્યો સીડીએસ બિપિન રાવતે ત્રણેય સેના તરફથી ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું તો દેશમાં પ્રથમ વખત સીડીએસ પદનું ગઠન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ સીડીએસ તરીકે બિપિન રાવતની પસંદગી કરાઈ છે રાવત ત્રણ સેના વચ્ચે તાલમેલ સાધવાની જવાબદારી સંભાળશે નવા વર્ષે આજે દેશને પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ મળ્યા છે સેના પ્રમુખના પદથી રિટાયર થયેલા જનરલ બિપિન રાવતે આજે સીડીએસ નો પદભાર સંભાળ્યો હતો ત્રણેય સેનાઓએ મળીને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું સીડીએસ નો ચાર્જ લેતા પહેલા બિપિન રાવતે દિલ્હીમાં વોર મેમોરિયલ પર જઈને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ બિપિન રાવતે કહ્યું કે ત્રણેય સેનાઓને એક એકજૂટ બનાવી અમે તે તરફ આગળ વધીશું कार्यवाही टीम वर्क रूपे थे सीडीएस डी एस फिर वन प्लस वन प्लस वन ने जोड़ी ने त्र नहीं परंतु पांच के सात बना संसाधनों तेना पर काम कर देखिए सबसे पहले तो जितनी मुझे जानकारी हासिल हो पाई है चीफ ऑफ डिफेंस स्टाफ का जो टास्क कटआउट है वो है तीनों सर्विस को एकजुट होकर सक्षम बनाना और हम इसी तरफ कार्रवाई करते रहेंगे मैं आपको ये यकीन दिलाना चाहूँगा कि इसमें आर्मी नेवी एयरफोर्स एक साथ टीम वर्क करते हुए कार्रवाई करेंगे सी जो है उनके ऊपर नियंत्रण रखेगा लेकिन कार्रवाई जो होगी वो टीम वर्क के जरिए होगी ऐसे नहीं होगा कि अपने निर्देश के हिसाब से सी किसी फोर्स को चलाना चाहेगा उसको जैसे बताया गया है इंटीग्रेशन की ज़रूरत है उससे हमें क्या क्या हासिल हो सकता है सबसे पहले तो हमें तीनों सर्विसेज जो हैं उसका वन प्लस वन प्लस वन का जो जोड़ आता है उसको तीन नहीं बनाना है उसको पाँच या सात बनाना है तो यू हैव टू अचीव मोर थ्रू सिनर्जी एंड इंटीग्रेशन ये मकसद है जो सी को जिस तरह से टास्क दिया गया है इसके अलावा हमारे को रिसोर्स मैनेजमेंट किस तरह से हम कर सकते हैं बेस्ट इकोनॉमिकल यूज़ ऑफ जो भी हमारे रिसोर्सेज हैं तीनों सर्विसेज को उस पर ध्यान दिया जाएगा इंटीग्रेशन पे ध्यान दिया जाएगा किस तरह से हम लोग अपनी ट्रेनिंग को ज्वाइंट कर सकते हैं उस पर ध्यान दिया जाएगा इसके अलावा मैं आपको ये बताना चाहूँगा कि जो प्रोक्योरमेंट प्रोसीजर है उसमें हम किस तरह से यूनिफॉर्मिटी ला सकते हैं किस तरह से हम जो हमारे सिस्टम्स हैं बीच में इंटीग्रेट कर सकते हैं ताकि आर्मी नेवी और एयरफोर्स आपस में एक दूसरे के साथ તાલમેલ કે સાથ કામ કર સકે મહત્વનું છે કે બે દશક પહેલા આ પદ માટે મંથન ચાલતું હતું જેનો ગઠન સરકારે હમણાં કર્યું છે બિપિન રાવત 31 માર્ચ 2023 સુધી સીડીએસ રહેશે રક્ષા મંત્રાલયે થલસેના નૌસેના અને વાયુ સેનાના નિયમોમાં સંશોધન કર્યું હતું સંશોધનની વચ્ચે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ 65 વર્ષની વય સુધી સેવા આપી શકશે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ પૂર્વ સેના પ્રમુખ અને સીડીએસ જનરલ બિપિન રાવતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શુભકામના પાઠવી સાથે જ તેમને શ્રેષ્ઠ સેનાના અધિકારી પણ બતાવ્યા છે કરીને કહ્યું છે કે મને ખુશી છે કે જેવું આપણે નવું વર્ષ અને નવા દાયકાની શરૂઆત કરી છે તેવામાં જ ભારતને જનરલ બિપિન રાવતના રૂપમાં પોતાના પહેલા નવા આર્મી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ મળ્યા છે તેમને હું તમને શુભકામના પાઠવું છું અને આ જવાબદારી માટે પણ શુભકામના પાઠવું છું સુરત શહેર દિવસેને દિવસે ક્રાઈમ હબ બની રહ્યું છે જેને કારણે સુરતની ખૂબસૂરત છાપ ખરડાઈ રહી છે શહેરના વેડ રોડ પંડોલ વિસ્તારમાં ફરી એકવાર બે ગેંગના સભ્યો વચ્ચે જાહેરમાં હથિયાર ઉછળ્યા હતા સૂર્યા મરાઠી અને ડાયા ગેંગના સભ્યો વચ્ચે તલવાર અને ચપ્પુ વડે જાહેરમાં મારામારી થતા આતંકનો માહોલ સર્જાયો પાંચ જેટલા શખ્સોએ એક યુવકને ચપ્પુ અને તલવાર જેવા ઘાતક હથિયારના ઘા ઝીક્યા જેને કારણે યુવક લોહી લુહાણ બન્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી ઘટનામાં બે યુવાનોને ઇજા થઈ એક યુવકને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે સંરક્ષણ ક્ષેત્રે ભરતી માટે લેખિત કસોટી પૂર્વે તાલીમ વર્ગનો શુભારંભ કરવામાં આવ્યો જિલ્લા રોજગાર વિનિમય કચેરી તથા જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે તાલીમ વર્ગ શરૂ કરવામાં આવ્યા છે સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુજપરાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર સ્થિત શ્રી શેઠ એનટીએમ સરકારી હાઈસ્કૂલ ખાતે પંદર દિવસ તાલીમ આપવામાં આવશે આ તકે સાંસદે જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લાના શહીદ સૈનિકોના પરિવારોને સમયસર સહાય મળે તે માટે હંમેશા સરકાર પ્રયત્નશીલ રહી છે વધુમાં તેમણે તાલીમાર્થીઓને લેખિત પરીક્ષા પાસ થાય તેવી શુભેચ્છા આપી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી વધારેમાં વધારે યુવાનો સંરક્ષણ ક્ષેત્રે જોડાઈ દેશની સેવા કરે તેવો અનુરોધ કર્યો આજે સુરેન્દ્રનગર ખાતે જે ભરતી મેળવવામાં જેને પ્રેક્ટિકલ પરીક્ષા ઓલરેડી પાસ કરી દીધી છે અને લશ્કરની ભરતી માટે જેમના પ્રેસ ટૂંક સમયમાં થવાનો છે એ તમામ વિદ્યાર્થીઓને સાથે મળીને માહિતીનો આદાન પ્રદાન સલાહ સૂચન થયા અને તમામ વિદ્યાર્થીઓ જે ફોજમાં ભરતી થવાના છે એ બધાને રૂબરૂ પર્સનલી મળ્યો એ તમામને એક પેપર સેટ અને બુકનો સેટ પણ આપ્યો અને આ વિદ્યાર્થીઓ અને જે ફોજમાં ભરતી થવાના છે ભાવિ સૈનિકો એમનું ભાવિ ખૂબ ઉજ્જવળ છે અને ખૂબ એ લોકો મહેનત કરે છે એમનો જે જુસ્સો છે એ ફોજને લાયક છે અને સૌને મારાથી બેસ્ટ ઓફ લક મેં આર્મીમાં અગિયાર અગિયાર બે હજાર ઓગણીસના રોજ મારી ફિઝિકલ ટેસ્ટ હતી તે ક્લિયર કરેલી છે અને ઓગણીસ જાન્યુઆરીના રોજ મારે લેખિત એક્ઝામ છે જેના માટે આ સુરેન્દ્રનગર જિલ્લાના રોજગાર કચેરી દ્વારા એક આવું અમને લેખિત પરીક્ષાનું વ્યવસ્થિત એવું આયોજન કરી આપ્યું છે જેમાં અમને અનુભવી ફેકલ્ટી દ્વારા જ્ઞાન આપવામાં આવશે જેથી કરીને અમારે બ્રિટન એક્ઝામમાં ફાયદો થાય અને એ વતી હું આ બધાનું આભાર માનું છું અત્યારે મેં આર્મીમાં સોલ્જર ક્લાર્કની ભરતીમાં મેડિકલ અને રનિંગને બધું કમ્પ્લીટ કરેલું છે અને અત્યારે સુરેન્દ્રનગરમાં રોજગાર કચેરી દ્વારા તેની માટે લેખિત એક્ઝામની તૈયારી માટે આમ તૈયારી કરાવી રહ્યા છે અને એના માટે સારી ફેકલ્ટીના સરો પણ અહીં ઉપલબ્ધ છે પચીસ વર્ષનો અનુભવ એવા રીઝનિંગ જનરલ નોલેજ અને મેથ્સ માટેના સાહેબો અહીં ઉપલબ્ધ છે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે દિવસેને દિવસે વધતી જતી ઠંડીને લઈને સાવચેતીના ભાગરૂપે માર્ગદર્શિકા જાહેર કરી છે જેમાં શહેરીજનોને ઠંડીથી બચવા અનેક પ્રકારના સૂચનો કરવામાં આવ્યા છે મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર રિંકલ વિરડિયાએ શહેરીજનોને ઠંડીથી બચવા માટે લોકોએ શરીરના તમામ અંગો ગરમ વસ્ત્રોથી ઢાંકવા બાઇક ચાલકોએ હેલ્મેટનો ઉપયોગ કરવો શરદી અને ઉધરસના કેસમાં આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો સહિતના સૂચનો કર્યા હતા ખાસ ઠંડીની સિઝન છે ઠંડીમાં થોડો વધારો જોવા મળ્યો છે એટલે ખાસ કરીને લોકોને પહેલાં તો એક તો પાણી ઉકાળીને પીવાનું રાખવું જોઈએ ફ્રીજની વસ્તુઓ સદંતર બંધ કરી દેવી જોઈએ કે ફ્રીજની વસ્તુઓ ના ખાવાની કે કારણ કે તેનાથી શરદી થવાની શક્યતા વધી જાય છે બરાબર એક તો આ વસ્તુ અને તરત જ શરદી ઉધરસના કેસ શરદી જેવું લાગે કે ગળામાં દુખાવો થાય માથું દુખે આ બધા સાથે જોવા મળે તો નજીકના આપણે શહેરી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી અને જરૂરી સારવાર લેવી જોઈએ કે જેથી કરીને કે આપણને સિઝનલ ફ્લુ કે એવું કાંઈ છે કે નહીં એનું તપાસ થઈ જાય અને એનું નિદાન થઈ જાય અને સારવાર થઈ જાય સુરત મહાનગરપાલિકા હદ વિસ્તારની કવાયત હાથ ધરવામાં આવી છે જોકે કેટલાક ગામોમાં તેનો વિરોધ થઈ રહ્યો છે કામરેજ આસપાસના ગામોમાં વિરોધના વંટોળ ઉઠ્યા છે કામરેજના નવા ગામના લોકોએ ભારે સૂત્રોચ્ચાર સાથે પંચાયત બહાર જ વિરોધ નોંધાવી રેલી આકરે મામલતદારને આવેદનપત્ર આપ્યું અને સુરત મનપામાં નહીં ભણવા માટે ગામ લોકોએ રજૂઆત કરી ઉલ્લેખનીય છે કે આ મામલે ભાજપના જ કેટલાક આગેવાનો પણ વિરોધમાં જોડાયા હતા આજકાલ માનવી એવો ક્રૂર બન્યો છે કે તે પોતાનો રોષ અબૂલ પશુ પર કાઢતા પણ અચકાતું નથી અને કોઈ બીજી દાજ મૂંગા પશુ પર કાઢતો હોય છે ત્યારે ગોંડલના દેરડી ગામે કોઈ અજાણ્યા વ્યક્તિએ ધારદાર હથિયાર અને એસિડ નાખીને પશુ પર હુમલો કર્યો ગામમાં રખડતી ગાયો તેમજ આખલા પર ઘાતક હથિયાર અને એસિડથી હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં અબોલ પશુઓ કણસી રહ્યા હતા માનવી હોય તો કોઈને ફરિયાદ પણ કરે પરંતુ આ અબોલ પ્રાણીઓ ફરિયાદ કરે તો પણ કોને આ પ્રકારની વધતી જતી ઘટનાઓ ચિંતાજનક છે તેથી આવી ઘટનાઓને પગલે પશુ અને જીવદયા પ્રેમી લોકોમાં રોષ જોવા મળ્યો અને આવા તત્વોને શોધીને આકરી સજા કરવાની પણ માંગ ઉઠી છે રાજકોટની રામાપીર ચોકડી પાસે કાર પલટી જવાની ઘટના સામે આવી નવા વર્ષની આ પહેલી ઘટના એટલી ખતરનાક હતી જેમાં કાબુ ગુમાવતા કાર અચાનક ફૂટપાથ તેમજ ગ્રીલ તોડી બીઆરટીએસ રૂટ પર જઈ પલટી જેને પગલે લોકોના ટોળા એકઠા થયા આશ્ચર્યની વાત તો એ છે કે કારમાં ચાર લોકો સવાર હતા પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી અને ચારેય વ્યક્તિઓનો આ બાદ બચાવ થયો હતો જોકે પોલીસે આ ચારેય વ્યક્તિઓની પૂછપરછ કરીને વિગતો મેળવી છે બસ અને વચ્ચે અકસ્માત સર્જાયો પીછવીથી કોડીનાર તરફ આવતી બસ અને બાઇક વચ્ચે આલીદર હરમડિયા વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે અકસ્માતને પગલે ગામ લોકોના ટોળા ઉમટી પડ્યા તો યુવાનના મોતથી નાનકડા ગામમાં હરેરાટી વ્યાપી હતી

નવા વર્ષની શરૂઆતની સાથે જ લોકોના ખિસ્સા પર અસર નાખનારા ઘણા નિયમો લાગુ થવાના છે ત્યારે નિર્માણ ન્યૂઝ તમને વર્ષ બે હજાર વીસમાં પીએફ વીમો જ્વેલરી ફાસ્ટેગ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના નિયમ કેટલાક થવા જઈ રહેલા ફેરફારો વિશે માહિતી આપવા જઈ રહ્યું છે કર્મી જાતે પીએફ ફાળો નક્કી કરી શકશે એ કંપનીઓ પણ પીએફના દાયરામાં હશે જ્યાં દસ કર્મી છે પેન્શન ફંડમાંથી સાથે ઉપાડ સંભવ થશે સોના ચાંદીના દાગીના પર હોલમાર્કિંગ હવે ફરજિયાત હશે જો કે ગ્રામીણ વિસ્તારોમાં એક વર્ષની છૂટ રહેશે હોલમાર્ક ફરજિયાત થતા ભાવ પણ વધી શકે છે એકત્રીસ ડિસેમ્બર સુધી પાનને આધાર સાથે લિંક કરવાનું જરૂરી હતું તેથી એક જાન્યુઆરીથી પાન કાર્ડ બેકાર થઈ જાય પરંતુ હવે તેને માર્ચ બે સુધીનો સમય લંબાવાયો છે એસબીઆઈએ રેપો રેટ સાથે સંબંધિત લોનનો વ્યાજ ઝીરો પોઈન્ટ પચીસ ટકા ઘટાડ્યો નવા દરનો લાભ જૂના ગ્રાહકોને પણ મળશે કારણ કે તેમની રિસેન્ટ ડેટ પણ એક જાન્યુઆરી છે એકત્રીસ ડિસેમ્બર સુધી જૂના ડેબિટ કાર્ડને ઇલેક્ટ્રોનિક ચીપવાળા કાર્ડથી બદલાવવા જરૂરી છે નવા વર્ષમાં જૂના ડેબિટ કાર્ડથી રોકડ ઉપાડી શકાશે નહીં તેમાં મેગ્નેટિક સ્ટ્રીપ બેકાર થઈ જશે જાન્યુઆરી પછી નેશનલ હાઈવેથી પસાર થનારી ગાડીઓમાં ફાસ્ટેગ ફરજિયાત થશે એક કરોડ ફાસ્ટેગ જારી થયા છે તેના વિના ડબલ ટોલ ભરવાનું થશે એટીએમ ઓટીપી એસબીઆઈ એટીએમ માંથી દસ હજારથી વધુના ઉપાડ અંગે નિયમો બદલ્યા છે રાત્રે 8 થી સવારે આઠ સુધી ઉપાડ માટે ઓટીપી જરૂરી થશે રૂપે યુપીઆઈ ચાર્જ નહીં લાગે પચાસ કરોડથી વધુ ટર્ન ઓવર વાળી કંપનીઓને એમડીઆર ચાર્જના રૂપે કાર્ડ યુપીઆઈ ક્યુઆર કોડ દ્વારા ચુકવણીની સુવિધા અપાશે વર્ષ બે હજાર વીસ માં આટલા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે જે તમારા રોજિંદા વ્યવહાર અને ખિસ્સા પર ફેર કરશે જેથી તમારે આ નિયમોને લઈને જાગૃત થવું જરૂરી બન્યું છે બીરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ ભારત તિબેટ મૈત્રી સંઘ નાગપુરના મહામંત્રી અને ફોગ્રુપ ફોર તિબેટિયન કોઝ ઇન્ડિયાના વેસ્ટર્ન રિજિયનના કન્વીનર સંદેશ કન્વીનરથી હિમાલયથી સાયકલ યાત્રા શરૂ કરી એકત્રીસમી ડિસેમ્બરે અમદાવાદ પહોંચ્યા જેનો ઉદ્દેશ્ય લોકો સુધી હિમાલય બચાવ પર્યાવરણ બચાવ અને તિબેટની આઝાદીનો સંદેશો લોકો સુધી પહોંચાડવાનો છે ચીનના શાસનથી તિબેટને આઝાદ કરાવવા લાંબા સમયથી સંઘર્ષ કરીને પોતાનો સંદેશો લોકો સુધી પહોંચાડવા માંગે છે प्रीति बेट लखेली साइकल पर देशभर में हजारों किलोमीटर की यात्रा कर रहा संदेश लोको संदेश है संदेश मिश्रा लोग सुधी पोता संदेशों पहुंचाड़ संदेश मिश्राए 100 दिवस की यात्रा पूर्ण करी है जब मैं रास्ते पे चलता हूँ तो तिब्बत के विषय पे लोगों को बताता हूँ तिब्बत की आज़ादी से भारत को क्या फ़ायदा होगा उसकी सीमा का जो मसला है जो आज चीन की सीमा नहीं चीन की सीमा जो हम लोग कहते हैं चीन की सीमा नहीं थी वो तिब्बत और भारत की सीमा थी सीमा का जो चालीस हज़ार वर्ग मीटर का जो मसला है वो ख़त्म होगा सीमा पे जो चालीस हज़ार करोड़ का जो बजट जाता है वो नहीं लगेगा क्योंकि तिब्बत जब आज़ाद होगा तो एक शांति प्रिय देश है तिब्बत तिब्बती लोग बहुत ही शांति प्रिय है तो यहाँ सीमा पर हमें उस वक्त सैनिक भी नहीं लगेगा हम लोगों के क्योंकि इसके पहले सिर्फ जब तिब्बत आज़ाद था तो सिर्फ भारत के तीन सैनिक और तिब्बत के तीन सैनिक से પૂરી સીમા સુરક્ષા હોતી હતી ભારત તિબેટ મૈત્રી સંઘ ઓગણીસો ચોપનથી આ એસ્ટાબ્લિશ થયેલી સંસ્થા છે એનો મુખ્ય હેતુ જ કે તિબેટની આઝાદી ને ભારતની સુરક્ષા આ સંદર્ભે ભારત તિબેટ મૈત્રી સંઘના અમારા સંદેશ મિસોરામ નાગપુર યુનિટના પહેલી ડિસેમ્બર બે હજાર ઓગણીસથી આ યાત્રા શરૂ કરી એમનો મુખ્ય ઉદ્દેશ તિબેટની આઝાદી ને ભારતની સુરક્ષા તિબેટ આઝાદ થશે જ તો ભારતની સુરક્ષા રહેશે કારણ કે તિબેટની બોર્ડર આપણી નજીક હશે તો ચીનની બોર્ડર દૂર જશે જેના પરિણામ સ્વરૂપે ડિફેન્સનો ખર્ચો વધશે જે પૈસા માળખાકીય સુવિધાઓમાં લગાવવામાં આવશે બીજો પ્રાણ પ્રશ્ન જે હિન્દુઓનું આ પ્રેરણા તીર્થ છે કે આસ્થાનું તીર્થ છે એવું કૈલાસ ધામ મુક્તિ જે વર્ષોથી આ મુમેન્ટ ચાલે છે તમારે કૈલાસનું યાત્રા કરવા માટે ચીનનો વિઝા લેવો પડે એના પૈસા ચૂકવવા પડે એટલે કૈલાસ મુક્તિ આંદોલનને પણ આનાથી વેગ મળશે અને પર્યાવરણ જે ચીને મિસાઇલ ગોઠવી છે તિબેટે દુનિયાનું છાપરું છે ચીનની બધી જ મિસાઇલ રાવલપિંડી ઇસ્લામાબાદ કે લાહોર બાજુ નથી પણ દિલ્હી કલકત્તા અમદાવાદ બાજુ છે અને જ્યાં પોલ્યુશન થાય છે જંગલો કાપવામાં આવે છે નદીઓના વહેણ બદલવામાં આવે છે જેના પર્યા પરિણામે પર્યાવરણની અંદર ખતરો પેદા થાય આ ઉત્તમ ઉદ્દેશો લઈને અમારા ભારત તિબેટ મૈત્રી સંઘના નાગપુર ઝોનના કોર્ડિનેટર શ્રી સંદેશ બેશરામ આ યાત્રા શરૂ કરી છે દસ માર્ચે એ બેંગ્લોરના હુબલી ખાતે પહોંચશે આઠ હજાર કિલોમીટર જેટલો એમનો પ્રવાસ થશે લગભગ સોળ સ્ટેટને સાંકળી લેશે બે યુનિયન ટેરિટરી પ્રદેશનો સાંકળશે અને જેના પરિણામ સ્વરૂપ એક પ્રજામત કેળવશે કે ભાઈ ભારત રત્ન દલાઈ લામાને આપવો જોઈએ ભારતની સેનેટની અંદર દલાઈ લામાને બોલાવો જોઈએ સંસદમાં જોઈન્ટ પાર્લામેન્ટમાં એમનું પ્રવચન જ્યારે દુનિયાના દેશો બોલાવતા હોય તો દેશની સંસદને બી અમારી બે હાથ જોડીને રિક્વેસ્ટ છે અને જ્યારે દેશનું નેતૃત્વ એક નિર્ણાયક હાથોમાં આવ્યું છે એક પારદર્શી હાથોમાં આવ્યું છે નરેન્દ્રભાઈના હાથમાં ગુજરાતના પનોતા પુત્રમાં તો એટલી આશા ગુજરાતના પુત્ર તરીકે અમે રાખીએ છીએ અને ગુજરાતની ભૂમિએ હંમેશા તિબેટના આંદોલનના સહયોગ કર્યો છે ઓગણીસો પંચાણુંની ની અંદર પીસ માર્ચ હોય અહીંયા કોન્ફરન્સ હોય એ સમયથી તિબેટ મૈત્રી સંઘ કાર્ય કરી રહી છે અને આજે એ આશા અપેક્ષા સાથે અમે આ પરિપૂર્ણ કરીએ છીએ અત્યાર સુધીના સમાચાર બાબુ શું